ત્રણ જીવંત સ્વરૂપો અને એનો ઉદ્વિકાસ ઉદ્વિકાસના જે વિવિધ સિદ્ધાંતો છે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ જીવંત સ્વરૂપોનો એક સિદ્ધાંત એટલે કે રૂઢિગત ધાર્મિક સાહિત્ય જે આપણે વાત કરીએ શરૂઆતમાં કે બ્રહ્માએ પૃથ્વી બનાવી જીવ બનાવવા અને પુરુષની ઉત્પત્તિ ગોડ એના દ્વારા થઈને એવું બધું એ જે વિશિષ્ટ સર્જનવાદ છે એને ન માનીએ તો કુલ ત્રણ સિદ્ધાંત કે પ્રથમ શક્યતા મુજબ આજે જોવા મળતા બધા જ સજીવો આજ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ એટલે જે ઉદ્વિકાસની વાત છે એ માનતી નથી પેલો સિદ્ધાંત શું કે છે કે ભાઈ મનુષ્ય મનુષ્ય જ છે વાંદરામાંથી માણસ નથી બહેનો એક કોશીમાંથી બહુ કોશી નથી બહેના વાયરસમાંથી બેક્ટેરિયા નથી બહેના આ જે ક્રમશઃ વિકાસ જેને આપણે વિકાસ કહીએ ક્રમિક એકાંગીમાંથી દ્વિઅંગી દ્વિઅંગીમાંથી ત્રિઅંગી ત્રિઅંગીમાંથી અનાવૃત અનાવૃતમાંથી આવૃત બીજધારી મત્સ્યમાંથી ઊભી જીવી ઉભય જીવીમાંથી શરીર એવું કંઈ થયું જ નથી જેમ જેમ બસ પહેલેથી અનંતકાળથી સનાતન સત્ય પછી આ બસ છે એટલે છે કે કાંઈ ઉત્પન્ન ઉત્પન્ન નથી થયો કાંઈ ઉદ્વિકાસ થયો જ નથી જેમ જેમ હથે માણસ હતા કીડી હતા હાથી હતા બધું આમ જ છે તો પ્રથમ શક્યતા મુજબ આજે જોવા મળતા બધા જ સદીઓ જે છે એમાં જ છે એમાં કોઈ ઉદ્વિકાસ થયો નથી એક માન્યતા આવી છે બીજી માન્યતા એમ કે કે ઉત્પત્તિ સમયે જે વિવિધતા પહેલાં હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે એટલે કે જીવની ઉત્પત્તિ થઈ પણ જે જીવની ઉત્પત્તિ થઈ ત્યારે જે જીવો હતા એ જીવો છે એમાં ફેરફાર નથી થતો નવા નવા જીવ ઉત્પન્ન થાય છે પણ જે જીવ છે એમાં ફેરફાર નથી થતો આપણે જે કર્મોસ ફેરફારની વાત કરીએ ને કે આદિમાનવમાંથી આધુનિક માનવ બન્યો એવું કંઈ નથી થતું આદિમાનવ એ હતા નવ આધુનિક માનવ પણ આવ્યા એમ નવા નવા જીવ ઉત્પન્ન થાય છે પણ એમાં ફેરફાર થતો નથી અને ત્રીજી શક્યતા એમ કહે છે કે પૃથ્વી છે એ લગ ખાલી ચાર હજાર વર્ષ જૂની છે આપણે શું કીધું ચાર પોઈન્ટ પાંચ મિલિયન વર્ષ પહેલાં બ્રહ્માંડની ઉત્પત્તિ તો કે વીસ બિલિયન વર્ષ પહેલાં આ ખાલી ચાર હજાર કે ખાલી માત્ર ચાર હજાર વર્ષ જૂની પૃથ્વી છે તો આ ત્રણમાંથી એક સંભાવના છે એને અત્યારે જે છે એ સ્વીકારી શકાય નહીં કારણ કે આ બધા જ વિચારો કેવા હતા ઓગણીસમી સદી પહેલાના જૂના જમાનાના વિચારો હતા પણ આ બધાને પડકારવામાં આવ્યા કે આવું કંઈ નથી આ ઉદ્વિકાસ થયો છે એના આપણે પુરાવા પણ જોઈએ લેમાર્ક નો ઉદ્વિકાસ અંગેનો સિદ્ધાંત જેને આપણે લેમાર્કવાદ તરીકે ઓળખીએ લેમાર્ક વાદ ફ્રેન્ચ પ્રકૃતિવિદ લેમાર્ક એવું કીધું કે ઉપાર્જિત લક્ષણો વારસામાં મળે ઉપાર્જિત લક્ષણો વારસામાં મળે છે ઉપાર્જિત લક્ષણો એટલે જન્મ પછી દાખલા તરીકે કોઈ વ્યક્તિનો જન્મ થયો પછી કસરત કરી અને સ્નાયુ બનાવે તો એ ઉપાર્જિત લક્ષણ કહેવાય તો એ વારસામાં મળે જે સ્કિલ છે એ જન્મ પછી કોઈનો અકસ્માત થાય ને અંગૂઠો કપાઈ જાય તો એ ઉપાર્જિત લક્ષણ છે તો એ વારસામાં મળે આવું કોને કીધું હતું લેમાર જે સદંતર ખોટું છે એવું કંઈ હોતું નથી ઉપાર્જિત લક્ષણો વારસામાં ના મળે હવે તો આપણે જેનેટિક્સ પણ જોઈ ચૂક્યા છીએ કે લક્ષણો વારસાગત ક્યાં હોય તો કે જે જનીન આધારિત હોય ડીએનએ આધારિત લક્ષણો હોય એ જ વારસાગત હોય માની લો કે કોઈની ત્વચાનો રંગ માટેનું જનીન આપણે ત્વચાના રંગ માટેના જનીન જીનેટિક્સમાં ભણી ગયા ત્વચાના રંગ માટેના જનીન તમે જુઓ તો એને સફેદ રંગ એટલે ગોરા રંગ માટેના જનીન હોય તો એ વ્યક્તિ છે એનો વારસોગત એટલે કે વારસામાં શું આવે ગોરો રંગ પછી એ જે વ્યક્તિ છે એ તડકામાં રખડે ને કાળો થઈ જાય પર્યાવરણની અસર હેઠળ એ કાળો થઈ જાય તો એના સંતાનને એ વારસામાં નહીં આવે એમાં જે જનીન છે એ જ વારસામાં આવશે એટલે એનું સંતાન પાછું ગોરો જ જન્મે એટલે કે એમાં ત્વચાનો રંગ છે એ સફેદ એટલે કે ગોરો થાય એટલે મતલબ કે ડાર સોરી લેમાર્કે જે કીધું હતું કે ઉપાર્જિત લક્ષણો વારસામાં ઉતરે સિદ્ધાંતનું નામ છે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત એ ખોટો છે તો એને શું કામ કીધું જૂના જૂના અશ્મિઓનો અભ્યાસ કરીએ તો જીરાફના અશ્મિઓ જુઓ તો આજથી લાખો વર્ષ પહેલા જીરાફ છે આવા કૂતરા આકારના હતા કૂતરાના કદ હતું ત્યાર પછીના અમુક વર્ષોમાં તો કે આવા જીરાફ જોવા મળ્યા ત્યાર પછીના અમુક વર્ષમાં આવા જીરાફ જો અત્યારે જે જીરાફ છે એ ખૂબ જ ઊંચા એની ડોક ખૂબ જ ઊંચી હોય એની ડોકની ઊંચાઈ તમે જુઓ છે કે વૃક્ષની ટોચ સુધી પહોંચી જાય તો જુદા જુદા સમયે ટાઈમ સ્કેલ મુજબ તમે અશ્મિઓને ગોઠવો તો જીરાફની ઉત્ક્રાંતિ જોવા મળે કે પહેલાં જીરાફ આવા હતા પછી આવા થયા પછી આવા થયા પછી આવા થયા પછી આવા થયા તો લેમર્કે શું સમજાયું કે પૃથ્વી ઉપરનો ઘાસચારો નાબૂદ થયો પૃથ્વી ઉપરનો ઘાસચારો નાબૂદ થયો એટલે જીરાફ છે ડોક ઊંચી કરી અને આમ વૃક્ષને આંબવા પ્રયત્ન કર્યો છેદ ડોક ઊંચી કરી આમ સતત ડોક ઊંચી કરી એટલે સ્નાયુઓ મજબૂત થયા એટલે ડોક છે એ થોડીક અમુક મિલીમીટર સેન્ટીમીટર જેટલી એની ડોક લાંબી થઈ પછી વધારે ઊંચી થઈ પાછું કસરત કરી એમ પેઢી દર પેઢી આ જે ડોક જે ખેંચાતી હતી એની જે ડોક ખેંચાય ડોક ખેંચે ઉપર આંગળા આંબવા માટે એમ ડોકની અંદર જે સેન્ટીમીટર કે મિલીમીટરમાં વધારો થાય એ વારસામાં ઉતરે એની કીધું ઉપાર્જિત લક્ષણો વારસામાં ઉતરે એમ પેઢી દર પેઢી પેઢી તમે જુઓ કે ડોક ખેંચતા ખેંચતા જીરાફની ડોક લાંબી થઈ ગઈ આવું કોને કીધું હતું લેમાર્કે કીધું હતું હકીકતે આવું કંઈ હોતું નથી એને એને શું કીધું લેમાર્કે કે જે અંગનો ઉપયોગ કરી એ અંગનું કદ મોટું થાય જે એને ડોકનો ઉપયોગ સતત કર્યો ડોક સતત ખેંચે રાખી તો ડોકનું લંબાઈ વધતી ગઈ તો આપણું હૃદય તો જીવનભર ધબકતું હોય ત્યારે સ્ટોપ થાય જ નહીં તો હૃદયનું કદ પેઢી દર પેઢી મોટું થવું જોઈએ તો તે તોડું મોટું હૃદય થઈ જઈએ તો એ ખોટું છે આપણે આંખ દ્વારા વાંચીએ છીએ તો આર્ટ્સ કોમર્સ અને સાયન્સ વાળા સૌથી વધારે કોણ મહેનત કરે તો કે સાયન્સ વાળા તો સાયન્સ વાળાની આંખ વાંચી વાંચી મોટી થઈ જવી જોઈએ એમાં હમાવી ના જોઈએ એ બધી મોટી થઈ જવી જોઈએ તો જે અંગનો ઉપયોગ વધુ કરીએ એ અંગ મોટા થાય આ જે અંગનો ઉપયોગ ન થાય એ અવશિષ્ટ અંગ બની જાય એ સાચું છે આપણે અવશિષ્ટ અંગના પુરાવા જોઈએ કે જે જરૂરી નથી ધીમે 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 એ અંગ છે એ ક્ષીણ થઈ જાય પણ જે અંગનો ઉપયોગ મોટો કરીએ વધુ કરીએ એટલે એ અંગ મોટું થાય એ અને ઉપાર્જિત લક્ષણો છે એ વારસામાં સિદ્ધાંત સાચો કહી શકાય નહીં એટલે લેમાર્કનો ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત એ સંપૂર્ણપણે ખોટો છે તો પછી આ કઈ રીતે સમજાવી શકાય તો સમજાવી શકાય કે પૃથ્વી ઉપર આ બધા જ પ્રકારના જીવ હાજર હતા એમાંથી આની પસંદગી થઈ કારણ કે આ ઊંચી ડોકવાળા જીરાફ છે ઊંચી ડોકવાળા જે જીરાબ છે એ ઊંચાઈ સુધી પહોંચવા માટે સક્ષમ હતા એટલે લુપ્ત ના થયા અને આને ઘાસચારો ના મળ્યો એટલે આ બધી જાતિ છે પ્રજાતિ લુપ્ત થઈ ગઈ આ બધી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ એટલે ખાલી અશ્વિ સ્વરૂપે જોવા મળે છે કારણ કે ભૂખાન દેશા મરી ગયા પણ જેની ડોક વધાર હતી એ આ પર્યાવરણમાં ટકી શીખ્યા તો ડાર્વિનના સિદ્ધાંત આપણે ભણવાનું છે એ મુજબ આનું પ્રાકૃતિક પસંદગી એટલે કે સિલેક્શન થયું એમ કહી શકાય પણ આ રીતના જે લેમાર્કે સમજાયું એ બધું ખોટું છે જીવન સ્વરૂપના વિકાસમાં આપણે જોઈએ ડાર્વિનનો સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિન એને એચ એમ એસ બિગલ નામનું એક સમુદ્રી જહાજ હતું એનું ઓરિજિનલ સમુદ્રી જહાજ છે એચ એમ એસ બિગલ એને આ સમુદ્રી જહાજમાં આખા વિશ્વની સફર કરી સમુદ્ર માર્ગે સમુદ્ર માર્ગે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને આ દરમિયાન ચાર્લ્સ ડાર્વિન છે અવલોકન કર્યું એને એની પાસે અવલોકનની એક વિઝન હતું કે જ્યાં જાય ત્યાં અવલોકન કરે અને એના ઉપરથી એને એક બુક લખી એ બુકનું નામ હતું ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન ઓરિજિન ઓફ સ્પીસીસ ઓરિજિન ઓફ ઓફ બાય મીન્સ નેચરલ સિલેક્શન પ્રાકૃતિક પસંદગીને આધારે જાતિનો ઉદ્ભવ ઓરિજિન ઓફ સ્પીસીસ જાતિનો ઉદ્ભવ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન એટલે પ્રાકૃતિક પસંદગી અને એને ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગી વાત કહેવાય ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગી વાત કહેવાય અને એણે એવું કીધું કે જીવ સ્વરૂપો ક્રમશઃ ઉદ્વિકાસ એ જ સાચું છે અચાનક નથી એવા જીવ સ્વરૂપ છે આ બધા જે જીવ પૃથ્વી છે ધીમે ધીમે એકાંગી દ્વિઅંગી એમ ક્રમિક રીતે એનો ઉદ્વિકાસ થયો છે એમ મેને કીધું છે ડાર્વિનનો જે સિદ્ધાંત છે એ ચાર મુદ્દા ઉપર કાર્ય કરે ભિન્નતા વિપુલ સંતતિ જીવન સંઘર્ષ અને પ્રાકૃતિક પસંદગી સિદ્ધાંત સમજવો પડે ટેક્સ્ટબુકમાં બહુ વ્યવસ્થિત આપેલો નથી આપેલો છે અને નથી આપેલો બઈ કહી શકાય ભિન્નતા ડાર્વિન શું કર્યું હતું તો એચએમએસ બિગલ જહાજની અંદર આખી પૃથ્વીમાં આખી પૃથ્વીમાં એટલે જે દેશમાં જાય જે જંગલમાં જાય જે ટાપુ ઉપર જાય જ્યાં જાય ન્યાય શું કરે અવલોકન કરે અવલોકનમાં પૃથ્વી ઉપરના બે સજીવો સરખા નથી સરખા નથી એટલે શું કહેવાય જુદા છે જુદા છે એટલે શું કહેવાય ભિન્નતા ક્યાંય બધા જ યુનિક પીસ છે એક એક આઈટમ છે એક જ જાતિના બે સજીવો એટલે કે બે માણસ સરખા ના હોય બે સગા ભાઈ હોય તો એ સરખા ના હોય એના ચહેરા અલગ હોય જે ટ્વિન્સ હોય આઈડેન્ટિકલ ટ્વિન્સ હોય રામ શ્યામ ગીતા જુદા હોય કારણ કે એની ઓળખ તો છે જ આપણી પાસે એટલે એમાંય કંઈક તો ફેર ભલે નવાનું ટકા સરખા છે પણ પોઈન્ટ પોઈન્ટ એક ટકામાં તો એમાંય ફરક હોય એટલે પૃથ્વી ઉપરના કેમ કે સાહેબ ઘેટા તો બધા સરખા જ હોય તો આપને સરખા લાગે ભરવાડને પૂછો બધા ઘેટાના નામ હોય બધાને ઓળખતો હોય તો બે ઘેટાઈ સરખાના હોય બે કીડી સરખી ના હોય બે મચ્છર સરખા ના હોય પૃથ્વી ઉપરના કોઈ પણ બે સજીવો સરખા નથી સરખા નથી એટલે એને શું કહેવાય ભિન્નતા તો એક એક ભગવાન આઈટમ બનાવી છે એક એક યુનિક પીસ બનાવ્યો છે દરેકમાં કંઈક ને કંઈક લક્ષણો હોય વિશિષ્ટ લક્ષણો એમ જુદું છે એટલે વિશિષ્ટ લક્ષણ બીજો મુદ્દો એને નહીં તો વિપુલ સંતતિ કે દરેક સજીવો છે એના જીવન દરમિયાન પ્રજ્ઞન કરે પ્રજ્ઞનને કારણે નવી સંતતિ ઉત્પન્ન આ સંતતિ છે એ વિપુલ સંતતિ વિપુલ સંતતિનો મતલબ એને ઉદાહરણ આપ્યું કે કોડ ફિશ છે એક સાથે એક કરોડ ઈંડા આપે કોડ ફિશ એક સાથે એક કરોડ ઈંડા આપે અને એક કરોડ ઈંડા મૂકે તેમાંથી એક કરોડ માછલી બને તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું થયું એક કરોડ માછલી તો ત્રીજી પેઢીમાં મલ્ટિપ્લિકેશન થાય તમે ગણી લ્યો હવે તો ચોથી પેઢીમાં તો સમુદ્રની જગ્યાએ નકરી માથલી ઢગલો થઈ જાય તો હાથીનું એક યુગલ હોય હાથીનું મેલ અને ફિમેલ હાથી હોય એક જ જોડી એ સાતસો પચાસ વર્ષની અંદર એમાંથી ટોટલ દસ હજાર હાથીનું પરિવાર થાય કેટલા એક યુગલમાંથી દસ હજાર હાથી થાય દસ હજાર હાથી હોય તો જંગલમાં ટકે હું બધા જાળવા પાડી નાખે ને મેદાન કરી નાખે તો જે જન્મે છે એ હકીકત છે તો જન્મે છે એ બધા જીવતા નથી તેમાંથી અમુકનું મૃત્યુ થાય છે ફિલ્ટર થાય જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે એટલે કે વિપુલ સંતતિ છે તો એ વિપુલ સંતતિને કારણે જો પૃથ્વી પૃથ્વી એક બંધ બંધ તંત્ર તંત્ર છે છે કેવું પૃથ્વીની કુલ જમીન અચળ છે પૃથ્વીનું દ્રવ્ય અચળ છે તો જ્યારે બંધ તંત્રની અંદર અનંત કાળ સુધી સજીવોની વસ્તી ના વધી શકે સજીવોની વસ્તી આ મેસાકારે થઈ જાય વૈધા જ રાખે વૈધા જ રાખે એવું ન થાય આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે તમારી પાસે કાર છે તો કારની અંદર પાંચ વ્યક્તિ બેસે એવું લાગે તો છ બેસે સાત બેસે આઠ બેસે નવ બેસે તમે ગમે કરો એક તો લિમિટ આવે ને એની કેરિંગ કેપેસિટી કહેવાય ને કે ભાઈ ભાઈ આમાં એક કારની અંદર તમે ગમે કરો ને તો એ વધીને દસ વ્યક્તિ બેસી શકે ડેકીમાં બેસી જઈને બોનેટ ઉપર બેસી જઈને માં બેસી જાય એનાથી વધારે બેસી ન શકે એની કેપેસિટી પૂરી થઈ ગઈ એમ પૃથ્વી ઉપર જે દ્રવ્ય છે અચળ છે એમાં વસ્તી સતત વિધા જ રાખી સંભાવ્ય નથી એટલે વસ્તીનું નિયંત્રણ કરવું પડે વસ્તીનું નિયંત્રણ આ ઇકોલોજીમાં પણ ભણશો જે આ કારણે અને એ કારના વૃદ્ધિ તો વસ્તીનું નિયંત્રણ થાય એટલે કે મૃત્યુ મૃત્યુ દ્વારા વસ્તીનું નિયંત્રણ થાય હવે જેટલા જન્મ જે આવી બધા જન્મે પૃથ્વી પરથી બધા જ સજીવો મૃત્યુ પામે તો કોઈ વધે જ નહીં પૃથ્વી ઉપરના બધા જ સજીવો એક કાર્ય મૃત્યુ પામે તો કોઈ વધે જ નહીં તો કે બધા મૃત્યુ નથી પામતા કેટલાક મરે છે ને કેટલાક જીવે છે કેટલાક મૃત્યુ પામે ને કેટલાક જીવે છે જેથી કરીને વસ્તીનો કંટ્રોલ થાય હવે જ્યાં કેટલાક આવે ને ત્યાં પ્રોબ્લેમ થાય શું કામે તો કે કેટલાક મૃત્યુ પામે કેટલાક જીવે તો એ નક્કી કોણ કરે કે કોને જીવવાનું કોને મરવાનું બધાને જીવવું છે જીવવું છે નક્કી કોણ કરશે કોને જીવવું અને કોને મૃત્યુ પામવું તો એના માટે જીવન સંઘર્ષ થાય દરેક સજીવને જીવવું છે અને પોતાનું જીવન બચાવવા માટે દરેક સજીવ પ્રયત્ન કરે સંઘર્ષ કરે એને શું કહેવાય જીવન સંઘર્ષ એને શું કહેવાય જીવન સંઘર્ષ બધાય બધા સંઘર્ષ કરે બધાને જીવવું એક કોમ્પિટિશન થઈ ગઈ કુદરતે રેસ બનાવી દીધી અને એ કોમ્પિટિશનમાં જે યોગ્ય હશે એ પ્રાકૃતિક લાગવકથી નહીં ભગવાન દ્વારા કુદરત દ્વારા બરાબર પ્રાકૃતિક પસંદગી નેચરલ સિલેક્શન થશે અને જે અયોગ્ય હશે એ મૃત્યુ પામશે અયોગ્ય હશે મૃત્યુ પામશે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપું કે ભાઈ જંગલની અંદર કોઈ એક નેશનલ પાર્ક કે સેન્ચ્યુરીની વાત કરીએ એમાં હરણ છે આ હરણ છે એ બધા જુદા જુદા બધામાં ભિન્નતા બે હરણી સરખાના દરેકમાં કોઈ તાકાતવાળું હોય કોઈ નબળું હોય કોઈ કોઈની સ્પીડ વધારે હોય દોડવામાં તાકાતવાળું હોય કોઈની સ્પીડ ઓછી હોય દરેકના કંઈક ને કંઈક યુનિક લક્ષણો એટલે બધામાં ભિન્નતા છે હવે હરણ છે એ સંતતિ ઉત્પન્ન કરે તો જંગલની અંદર એટલા બધા હરણની સંખ્યા વધી જાય કે તો પછી ઘાસચારો નાબૂદ થઈ જાય જે તૃણાહારી છે એને પ્રોબ્લેમ થાય તો એ હરણની વસ્તી નિયંત્રિત કરવી પડે એનું નિયંત્રણ કોના દ્વારા થાય તો કે પર ભક્ષી દ્વારા એટલે કે સિંહ એનો શિકાર કરે સિંહ વાઘ એનો શિકાર કરે તો હવે જ્યારે સિંહ અને વાઘ હરણનો શિકાર કરે તો એમાં વાર હોય કે આજે સોમવારે આ હરણને મળવાનું આની બર્થ આને પૂરતી એવું ના હોય બધા હરણને જીવું છે તમામે તમામ હરણને જીવવું છે સિંહ શિકાર કરવા દોડે બધા ભાગે કોઈ મરવું નથી હવે શું કહેવાય જીવન સંઘર્ષ જીવન સંઘર્ષમાં શું થશે કે હરણનું ટોળું છે પાછળ સિંહ એનો શિકાર કરવા દોડે કે જે યોગ્ય હશે એ સંઘર્ષ કરવામાં તાકાતવાળા હશે એ બચી જાય અને જે નબળું હશે જે અયોગ્ય હશે એ પાછળ રહી જાય અને સિંહ એનો શિકાર કરે એને જીવન કુદરતનો સિદ્ધાંત છે નબળા વાળાને જીવવાનો કોઈ અધિકાર નથી નબળી વ્યક્તિને જીવાનો અધિકાર નથી આ હું નથી કહેતો કુદરતનો સિદ્ધાંત કહે છે અને જે યોગ્ય હશે પસંદગી પાયમાં પ્રાકૃતિક પસંદગી આમાં કોઈ લાગવક નથી ચાલતી પ્રાકૃતિક પસંદગી પાયમાં અને એ પ્રજનન કરશે એટલે એની સંતાન એવી તાકાતવાળી આવે એમ પેઢી દર પેઢી પેઢી દર પેઢી છે યોગ્ય 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 વધુ સારું વધુ સારું વધુ સારું એની પસંદગી થાય બીજું એક ભૌતિક ઉદાહરણ આપું દસમા ધોરણની અંદર દસ લાખ વિદ્યાર્થી છે કે બધાને કંઈક જીવનમાં આગળ વધવું હતું પણ છતાંય દસ લાખમાંથી બે લાખ વિદ્યાર્થી સાયન્સમાં આવે આઠ લાખ નીકળી ગયા કારણ કે એ અયોગ્ય હતા બે જ લાખ વિદ્યાર્થી સાયન્સ રાખ્યું નાના અમારે તો હોશિયાર છે મારે ભણવું છે બે બે લાખ વિદ્યાર્થી જે સાયન્સમાં આવ્યા બે લાખ વિદ્યાર્થી સાયન્સમાં આવ્યા એમાંથી પાંચ હજાર વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન મળશે એક લાખને પંચાણું હજાર નીકળી ગયા કારણ કે એ કોમ્પિટિશનમાં નીટમાં માર્ક ન લાવી શકાય સંઘર્ષની અંદર જે પાંચ જે સંઘર્ષ ન કરી શકે એ જીવનમાં ફેંકાઈ જાય તો જે પાંચ હજાર વિદ્યાર્થીઓ એમબીબીએસમાં દાખલ થયા ને એમબીબીએસ પૂરું કર્યા પછી આગળ પીજી કરવું છે માસ્ટર ડિગ્રી કરવી છે એમડી એમએસ બનવું છે તો એ પાંચ હજારમાંથી માત્ર પાંચસોને જ એડમિશન મળશે ચાર હજારને પાંચસો ફેંકાઈ ગયા તો જો દરેક વખતે હોશિયાર વધુ હોશિયાર વધુ હોશિયાર વધુ હોશિયાર વધુ હોશિયાર એની પસંદગી થાય અને દેશનો શ્રેષ્ઠ ડૉક્ટર બને અને જે નબળા છે એ દર વખતે નીકળતા જાય એટલે પેઢી દર પેઢી નબળા વ્યક્તિ છે નીકળતા જાય એમ કુદરતમાં પણ આ જ સ્ટેપની અંદર પ્રાકૃતિની અંદર પસંદગી થાય અને પ્રાકૃતિક પસંદગીને કારણે શું થાય દાખલા તરીકા એક પેઢી બીજી પેઢી એના કરતાં શ્રેષ્ઠ ત્રીજી પેઢી એના કરતાં શ્રેષ્ઠ ચોથી એના કરતાં શ્રેષ્ઠ પાંચમી એના કરતાં શ્રેષ્ઠ છઠ્ઠી એના એમ લાખો પેઢી પછી તમે જુઓ આમ આમ તો આ આમાંથી એક નવો જીવ ઉત્પન્ન હોય આમાં ઘણો બધો ફેર પડ્યો લાખો પેઢી પછી વધારે સારું સારો સારું 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 થતું ગયું પેઢી દર પેઢી નવા લક્ષણો તો આને આપણે આદિમાનવ કહીએ તો આને મનુષ્ય કહેવાય આદિમાનવમાંથી આધુનિક માનવની ઉત્પત્તિ આદિમાનવ છે વાંદરા જેવો હતો આમ બે પગે આમ વાંકો વાંકો ચાલતો એનું મુખ વાંદરા જેવું હતું આપણે હનુમાનને જે કહીએ અંગદ ને વાલીને બધું તો આદિમાનોમાંથી મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ એમ કહી શકાય તો એ ઉદ્વિકાસની પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે અને ક્રમશઃ થતી પ્રક્રિયા આમ 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 પ્રક્રિયા ન થાય ઉદ્વિકાસની પ્રક્રિયા આમ જ થાય સીધી પ્રક્રિયા સરળમાંથી જટિલ આમ નથી થતી અને એ ધીમી પ્રક્રિયા છે અને ક્રમશઃ છે કોઈ પણ વસ્તી તેના લક્ષણોમાં રહેતી વિવિધતાને લીધે થાય કોઈ પણ વસ્તી હોય એ વસ્તીની અંદર વિવિધતા જોવા મળે વિવિધતામાં એકતા આ સૂત્ર છે વિવિધતામાં એકતા એને કારણે એ વસ્તી હોય એ સ્થાયી વસ્તી હોય ક્યારેય એક સાથે એ વસ્તીનો નાશ થાય આમાં આપણે આ પણ ભણી ગયા સમયુગ્મતા બધામાં એક સરખા લક્ષણો હોય મને કે કોઈ વનસ્પતિ એમાં બધામાં એક સરખા લક્ષણો જેને સમયુગ્મતા કહેવાય અને સમયુગ્મતા આવે ને તો એક વિનાશ થઈ જાય ક્યારેક કોઈ રોગચાળો આવે કે એવું કંઈક પરિબળ આવે ને કુદરતી તો એકસાથે આખી જાતિ લુપ્ત થઈ જાય એ લુપ્ત ન થવા દેવી હોય તો વિવિધતા છે એ મહત્વની છે એમ કહી શકાય એવી લાક્ષણિકતાઓ કે જે કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ એટલે હવામાન ખોરાક ભૌતિક ઘટકો એમાં ટકી રહેવા માટે યોગ્ય બનાવે મારે ટકી રહેવું હોય જંગલની અંદર હરણને ટકવું હોય તો એને ખોરાક રહેવા માટે ઠંડી ગરમી વરસાદ એ બધા માટે ટકી શકે એ જીવે બાકી મરી જાય કોકને ઠંડી લાગતી હોય કે વરસાદમાં ન રહી શકતું હોય પલળીને ન્યુમોનિયા થઈ જાય તો એ હરણ મરી જાય તો તમામ પ્રાકૃતિક પરિસ્થિતિમાં જે પ્રાકૃતિક પરિસ્થિતિમાં વધુ સારી રીતે ટકી રહીએ એની પસંદગી થાય અને અયોગ્ય હોય એને પાછળ રાખી દઈએ જે વ્યસ્તી વસ્તીની યોગ્યતા એ પૃથ્વી ઉપર ટકી શકે એના ડાર્વિનના મતે યોગ્યતા એટલે માત્ર પ્રજ્ઞન યોગ્યતા જેઓ પર્યાવરણમાં સારી રીતે યોગ્યતા કેળવે બીજા કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરી શકે અને ટકી શકે અને એને નૈસર્ગિક પસંદગી કહેવાય આજે પસંદગી થઈ એને નૈસર્ગિક પસંદગી કહેવાય તો આ ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગી આજના સમયે કાર્ય કરીને એવું જ તારણ આપ્યું ડાર્વિન જેવું જ કોને કીધું હતું ડાર્વિને જે કીધું એવું જ આલ્ફેડ વાલસે કીધું અને એને ક્યાં કાર્ય કર્યું હતું મલય આર્કીપેલાગો પેલાગો ટાપો છે એના પર એને રિસર્ચ કરેલું હતું પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ એ પૃથ્વીના જૈવિક ઇતિહાસ સાથે સમાનતા ધરાવી જેમ જેમ પૃથ્વીનું પર્યાવરણ બદલતું ગયું આબોહવા બદલતી ગઈ એમ પૃથ્વીનો જે જૈવિક ઇતિહાસ એટલે જીવ સ્વરૂપ પણ બદલતું ગયું જેમ પૃથ્વીની અંદર પર્યાવરણમાં ફેરફાર થાય આબોહવામાં ફેરફાર થાય ભૌતિક સ્વરૂપે ફેરફાર થાય એમ એનો જૈવિક સ્વરૂપે એ પણ ફેરફાર પામે સામાન્ય શક્ય કારણ એ છે કે પૃથ્વી જૂની છે કંઈ ચાર હજાર વર્ષ પહેલા નથી લાખો વર્ષ પહેલાની છે મિલિયન વર્ષ પહેલાની છે એટલે કે હજારો વર્ષ જૂની નહીં પરંતુ અબજો અને બિલિયન વર્ષ જૂની છે એમ કહી શકાય ઉદ્વિકાસ શું છે એક પ્રક્રિયા છે કે પ્રક્રિયાનું પરિણામ છે છે આખી પ્રોસેસ છે કે એક પ્રક્રિયા થઈ ગઈ એની એટલે કે એનું પરિણામ છે ક્વેશ્ચન છે તો કે ઉદ્વિકાસ એક પ્રક્રિયા છે એ પૂરી જ નથી હજી યુદ્ધ થાય છે આપણો યુદ્ધ વિકાસ થશે આધુનિક માનવમાંથી કંઈક લાખો વર્ષ પછી નવી જાતિ આવશે હોમો સેપિયન્સ સેપિયન્સ એમાંથી કંઈક નવું પ્રાણી બની જાય નવું નામ આપવું પડશે તે દિવસે એમ લાખો વર્ષ પછી તો ઉદ્વિકાસ ભૂતકાળમાં થઈ ગયો અને એનું પરિણામ આવી ગયું એનું પરિણામ આવી ગયું એવું નથી ઉદ્વિકાસ પહેલાં પણ થયો અત્યારે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થતો રહેશે એ સતત ચાલતી પ્રક્રિયા પ્રક્રિયા છે છે એક જ્યારે આપણે વિશ્વની કથા વર્ણવીએ પૃથ્વીની ઉત્પત્તિની વાત કરીએ તો ઉદ્વિકાસ પણ એક પ્રક્રિયા કહી શકાય અને જ્યારે આપણે પૃથ્વી ઉપરના સજીવોની જીવનની કથા વર્ણવીએ ત્યારે આપણે ઉદ્વિકાસની પ્રાકૃતિક પસંદગી કહેવાય તેનું પરિણામ આમાં વાંદરામાંથી માણસ બહેનો આદિમાનો માનવ બહેનો એ આપણા પરિણામ દેખાય છે પણ પરિણામ નથી હજી એમાં આગળ ઉદ્વિકાસ થવાનો છે એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો એને શું કહેવાય પ્રક્રિયા કહેવાય થોમસ માલ્થિયસનું વસ્તી પરનું કાર્ય એ ડાર્વિનને પ્રભાવિત કર્યું હતું થોમસ માલ્થ્યુસ એ પણ વૈજ્ઞાનિક છે એને વસ્તી ઉપર રિસર્ચ કર્યું હતું અને ડાર્વિનને એને પ્રભાવિત કર્યો હતો એટલે ડાર્વિનના મુદ્દા છે એના ઉપર આધારિત છે એમ પણ કહી શકાય ડાર્વિનના ચાર મુદ્દા ભિન્નતા વિપુલ સંતતી જીવન સંઘર્ષ અને પ્રાકૃતિક પસંદગી સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ યોગ્યતમ ચિરંજીવિતા ડાર્વિનનો સિદ્ધાંત છે યોગ્યતમ ચિરંજીવતા યોગ્ય હોય એ ચિરંજીવી લાંબુ જીવે અયોગ્ય હોય મરી જાય સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ જે ફિટ છે એ સર્વાઈવ થશે અત્યારના કોરોના કાળની અંદર ઓનલાઈન શિક્ષણની અંદર જે ફિટ છે ઓનલાઈન શિક્ષણની અંદર ઘરે રહીને જે સંઘર્ષ કરવામાં જે આગળ આવશે એ આગળ આવશે અને જે બાકી બધા ફેંકાઈ જવાના છે મને નથી ગમતું મને ઓનલાઈનમાં ન મજા આવે મને મોબાઈલમાં ન મજા આવે મને સ્કૂલમાં જ મજા આવે મને હોસ્ટેલમાં જ મજા આવે એ ન ચાલે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સંઘર્ષ કરવો પડે એ જ પરિસ્થિતિમાં તમારે ભણવું પડે બદલાયેલી પરિસ્થિતિમાં જો તમે ટકી ના શકો તો તમે લાયક નથી તમે ફેંકાઈ જવાના છો તમને જીવાનો કોઈ અધિકાર નથી એવું ટૂંકમાં એટલે કે તમે સંઘર્ષ માટે લાયક નથી એવું કોને કીધું હતું ડારવીને કીધું હતું પ્રાકૃતિક કુદરત પ્રકૃતિ કોને પસંદગી કરશે એડમિશન કોને મળશે જેને સંઘર્ષ કર્યો હશે જેને મહેનત કરી હશે બદલાયેલી પરિસ્થિતિમાં મહેનત કરીને જે માર્ક્સ લઈ આવશે એને જ એડમિશન મળશે તો આ જીવનમાં પણ આ લાગુ પડે છે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે આપણે કીધું કુદરતના સ્ત્રોતો હવા પાણી ખનીજ ખોરાક અનાજનો ખોરાક બધું મર્યાદિત છે આથી વસ્તીનું કદ પણ સ્થાય છે જો વસ્તી વધે તો કુદરતી સ્ત્રોતો ઘટે એટલે વસ્તીનું નિયંત્રણ થાય કેરિંગ કેપેસિટી ઇકોલોજીમાં ભણવામાં આવે લક્ષણોમાં ભિન્નતા આપણે કીધું કે કોઈ પણ બે વ્યક્તિ એક સરખી હોતી નથી મહત્તમ દરે પ્રજ્ઞન કરે ડાર્વિનનો સિદ્ધાંત વસ્તીનું કદ કદમર્યાદિત છે એ પણ આપણે કીધું તો આ બધા જ ડાર્વિનના મુદ્દા આપણે વાત કરી દીધેલી છે આગળ ઉપર આપણે ડાર્વિનનો સિદ્ધાંત જે આપણે શીખીશું કે ડાર્વિનનો સિદ્ધાંત છું કે યોગ્યત્મ જીવન જીવિત સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ પ્રાકૃતિક પસંદગી તો પ્રાકૃતિક પસંદગીનું પ્રત્યક્ષ ઉદાહરણ જીવવિજ્ઞાની હતું કેટલવેલ એણે ફુદાની ઉપજાતિનો અભ્યાસ કર્યો આખી સ્ટોરી એવી છે કે બ્રિટનમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ નથી થઈ બ્રિટનની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ નથી થઈ એ વર્ષોમાં આથી વર્ષો પહેલાં પ્રદૂષણ નહોતું ઔદ્યોગિક ક્રાંતિ નથી એટલે ઉદ્યોગો નથી એટલે પ્રદૂષણ ન થાય અને પ્રદૂષણ નહોતું એટલે જે વૃક્ષનો જે થડ છે એ આવા સફેદ રંગના હતા અને એની ઉપર લાયકે હતી લાઇકેન એટલે લીલ અને ફૂગ વૃક્ષનું જે થડ હોય એમાં વરસાદને કારણે લીલ અને ફૂગ એનું સહજ જીવન આપણે લાઇકેન કહીએ એટલે જે વૃક્ષનું થળ છે એ મોટે ભાગે સફેદ એટલે કે ગ્રે જેવું સફેદ જેવોનો રંગ હતો પ્રદૂષણ હતું નહીં લાઇકેન છે પ્રદૂષણ માટેનો ઇન્ડિકેટર છે તમે ધ્યાન રાખજો લાઇકેન એ પ્રદૂષણ માટેનું ઇન્ડિકેટર છે જ્યાં પ્રદૂષણ ના હોય ત્યાં જ લાઇકેન હોય જે વિસ્તારમાં પ્રદૂષણ હોય ત્યાં લાઇકેન છે એ જોવા મળતું નથી એ વખતે ત્યાં બે રંગના ફૂદા જોવા મળતા એક કાળા રંગનું ફૂદું અને એક આ સફેદ રંગનું ફૂદું આ જે સફેદ રંગનું ફૂદું કદાચ તમને ન જોતા હોય તો અહીંથી તમને આખી લાઈન બતાવી દઉં આ સફેદ રંગનું ફૂદું છે તો સફેદ રંગનું ફૂદું છે એ બેકગ્રાઉન્ડ સાથે મેચ થઈ ગયું જ્યારે કાળો રંગ છે કોન્ટ્રાસ્ટ થાય તો આ પરિસ્થિતિની અંદર શું થયું આ પરિસ્થિતિમાં જે શિકારી પક્ષીઓ હતા શિકારી પક્ષી એ કાળા ફુદાનો શિકાર કરે અને કાળું ફૂદું છે એને ખાઈ જાય પરિણામે આની વસ્તી ધીમે ધીમે વસ્તી છે ઘટવા માંડે એની વસ્તી છે ઘટવા માંડે અને આ જે ફૂદું છે એની વસ્તી છે વધે વસ્તીમાં વધારો થાય સફેદ ફૂદાનો શિકાર શું કામ નહોતો થતો તો એની પાછળનું જે કારણ છે કે એ ઝેરી હતું તો કે ના એવું નહોતું તો કે તાકાતવાળું હતું એનાથી બધા ડરતા એવું કાંઈ નહોતું પણ પ્રાકૃતિક રચના કે જે વૃક્ષનું થળ અને એનો કલર બે એકબીજા સાથે મેચ થતો હતો એટલે શિકારી પક્ષીની દેખાય નહીં દેખાય નહીં એટલે રક્ષણ મામે તો પ્રકૃતિની રચના આનો રંગ કાળો એ કાળો રંગ એના માટે દુશ્મન દુશ્મનભયનો એના માટે જ એનો રંગ છે એ જોખમભયનો કે કાળા રંગને કારણે એ શિકારી પક્ષીને દેખાઈ જાય અને શિકારી પક્ષીને દેખાય એટલે એનો શિકાર થાય તો આમ પ્રાકૃતિક રચનામાં આ ફૂદું પસંદગી પામ્યું એટલે આની વસ્તી વધે આની વસ્તી ઘટે હવે આપણે અગાઉ પણ આ મુદ્દો આવી ગયો કે પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી પૃથ્વી સતત બદલતી રહી છે એનું ભૌતિક પર્યાવરણ છે બદલતો રહ્યું છે અને જૈવિક સૃષ્ટિ જીવસૃષ્ટિ પણ ક્રમશઃ બદલતી રહી છે એને જ આપણે ઉદ્વિકાસ કહીએ તો અત્યારની પરિસ્થિતિમાં હવે જુઓ કે અત્યારની પરિસ્થિતિમાં બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ પરિણામે જે ઉદ્યોગોનો ધુવાડો ધુવાડાને કારણે પ્રદૂષણ થયું અને પ્રદૂષણને કારણે આ જે લીલને સુકાઈ ગયા અને વૃક્ષનું થડ કેવા રંગનું થઈ ગયું કાળા રંગનું થઈ ગયું પ્રદૂષિત વિસ્તારમાં જે વૃક્ષ છે એનું થડ કાળા રંગનું થઈ ગયું પરિણામે શું થયું કે એમાં સફેદ ફૂદા છે આમ કોન્ટ્રાસ્ટમાં દેખાવા મીંડા અને કાળું ફૂદું જો દેખાતું નહીં કદાચ તો આ કાળું ફૂદું છે અહીંયા આટલું થડ ઉપર બેઠેલું કાળું ફૂદું એ કાળું ફૂદું છે એ થડની સાથે મિક્સ થઈ ગયું તો અત્યારની પરિસ્થિતિમાં શું થાય કે શિકારી પક્ષીઓ છે અને આ દેખાય નહીં પણ આ દેખાઈ જાય એટલે આનો શિકાર કરે જેમ જેમ આનો શિકાર કરે એટલે આની વસ્તી છે એ ધીમે ધીમે અત્યારે ઘટવા માંડી અને આની કાળાફુદાની વસ્તી છે એ વધવા માંડી ઊંધું થઈ ગયું જ્યારે પહેલાં શરૂઆતમાં ફુદાનો શિકાર થતો અત્યારે કેવા ફૂદાનો થાય સફેદ અત્યારે પણ એવું જ છે કે આ બદલાયેલી પરિસ્થિતિમાં એવું નથી કે કાળું ફૂદું છે એ ઝેરી થઈ ગયું ડંખ મારવા માંડું શિકારી પક્ષીઓ એનાથી બીવા માંડે એવું કાંઈ નથી પણ પ્રકૃતિ જે પર્યાવરણમાં ફેરફાર થયો જે વૃક્ષનું થઈ કાળા રંગનું થઈ ગયું એના માટે ફાયદાકારક થયો પર્યાવરણનો ફેરફાર એના માટે ફાયદાકારક થયો તો બદલાયેલા પર્યાવરણમાં જેની પાસે એવા લક્ષણો હોય કે જેમાં એ ટકી શકે એને જ આપણે કહીએ યોગ્યતમ ચિરંજીવિતા તો અત્યારની સ્થિતિમાં યોગ્યતમ ચિરંજીવિતા કોની આવે કાળું ફૂદું યોગ્યતમ ચિરંજીવિતા કહેવાય અને શું કહેવાય યોગ્યતમ ચિરંજીવિતા જ્યારે આ આના લક્ષણો સફેદ રંગ છે એના માટે યોગ્ય નથી થાય ધીમે 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 લુપ્ત થઈ જાય તો આ પ્રાકૃતિક પસંદગી પ્રત્યક્ષ ઉદાહરણ કોને આપ્યું હતું કેટલવેર આપેલું હતું આ જ પ્રમાણે કેટલાક માનવસર્જિત ઉદાહરણ જોઈએ કે તૃણનાશકો એટલે કે હર્બીસાઈડ કીટનાશકો એટલે પેસ્ટિસાઈડ એની પ્રતિરોધક જાતો આપણે જનરલી કીટનાશકો કીટકોને મારવા માટે દવા છાંટીએ છીએ તો દવા છાંટીએ કીટકો ધીમે ધીમે મરતા જાય પણ કેટલાક કીટકો જેની અંદર ભિન્નતા હોય કંઈક ભિન્ન લક્ષણો હોય આ કેટલાક કીટકો શું કરશે કે એની સામે પ્રતિરોધકતા કેળવશે અને એ બચી જશે પેઢી દર પેઢી અને પછી એની ઉપર તૃણનાશકોની અસર નહીં થાય એક જાણીતું ઉદાહરણ આપું કે ડીડીટી મચ્છરને મારવા માટે ડીડીટીનો ઉપયોગ થાય મચ્છરને મારવા માટે ડીડીટીનો ઉપયોગ થાય તો ડીડીટી છાંટી એટલે મચ્છર મરી જતા પણ ધીમે 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 મચ્છરની એવી જાત કે જેના ઉપર ડીડીટીની અસર ન થાય એવી પ્રતિરોધક જાત અસ્તિત્વમાં આવી અને હવે એની ઉપર તમે ડીડીટી છાંટો તો એને કાંઈ અસર થતી નથી કોઈ પણ પ્રકારની અસર ન થાય એવું જ આપણે આઉટનું કહી શકીએ કે આઉટ છે એ મચ્છરને ભગાડવા માટે ઉપયોગી હતું પણ મચ્છરની પ્રતિરોધક જાત કે જે યોગ્યતમ ચિરંજીવીતા બદલાયેલા પર્યાવરણમાં ટકી રહેવા માટે આઉટની અસર ના થાય એવી વિકાસ પામી અને આઉટ કે ગુડ નાઇટની માથે વેસી જાય એને કંઈ લિક્વિડની અસર થતી નથી તો એ માનવ સર્જિત ઉદાહરણ કહી શકાય એ જ રીતના એન્ટીબાયોટિક પણ એ જ ઉદાહરણ થયું આપણે બેક્ટેરિયાને મારવા માટે એન્ટીબાયોટિક દવાઓ ખાતા હોય છે આ એન્ટીબાયોટિક દવાઓ વારંવાર ઉપયોગ કરીએ એટલે બેક્ટેરિયા છે એના ડીએનએમાં પ્લાઝમીમાં એપિઝોમ આપણે એપિઝોમ શબ્દ આવ્યો હતો કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કેળવે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પછી એ બેક્ટેરિયા ઉપર એ એન્ટીબાયોટિકની અસર થતી નથી તો એ બદલાયેલા પર્યાણમાં ટકી રહેવા માટે જે સક્ષમ બને એ પણ પ્રાકૃતિક પસંદગીનું એક ઉદાહરણ કહી શકાય ઉદ્વિકાસ છે એ નિર્દેશિત પ્રક્રિયા નથી નિર્દેશિત એટલે શું તો કે તમે કહી ના શકો કે ઉદ્વિકાસમાં હવે પછી આમ થશે જો મનુષ્યનો ઉદ્વિકાસ આપણે ભણશું એમાં પહેલા હોમો હોમો હોમોહેબિલસ હતું પછી એમાંથી હોમો ઇરેક્ટસ આવી હોમો ઇરેક્ટસમાંથી હોમો સેપિયન્સ આવ્યું પછી હોમો સેપિયન્સ સેપિયન્સ આ મનુષ્યનો ઉદ્વિકાસ આદિ માનવમાંથી આધુનિક માનવનો હવે આધુનિક માનવમાંથી શું બનશે એ કોઈને ખબર નથી એ નિર્દેશિત પ્રક્રિયા નથી કહી ન શકાય ભૂતકાળમાં જે બન્યું એ આપણે ખબર છે ભૂતકાળની અંદર જે બધી જે જાતિ છે આપણે ખબર છે પણ ભવિષ્યમાં શું શું થશે એને કહી શકાય નહીં બીજું કે સજીવોમાં વિકૃતિની તકને આધારે તે સ્ટોકેસ્ટિક અચાનક આવતી વિકૃતિની કંઈ ખબર ના આપણે ક્યારેક એમાં વિકૃતિ આવી જાય એટલે કે તે સ્ટોકેસ્ટિક છે એટલે કે અનુમાન ન કરી શકાય તેવી ઉદ્વિકાસને કારણે શું થશે એનું અનુમાન કરી શકાય નહીં વિચાર તો કરો કે ડાયનોસોર જેવું મહાકાય પ્રાણી તાકાતવાળો પ્રાણી છે જેને કોણ હરાવી શકે પણ એ પણ આ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગયું તો માનવ જાત લુપ્ત થઈ જાય ગમે એવી મોટી જાત હોય એ પણ બદલાયેલી પરિસ્થિતિમાં જો ટકી ના શકે તો લુપ્ત થઈ જાય એટલે કહી ના શકાય કે કઈ પરિસ્થિતિમાં ઉદ્વિકાસ થશે એટલે નિર્દેશિત પ્રક્રિયા નથી પરંતુ અનુમાન પણ ન કરી શકાય તેવી પ્રક્રિયા છે આ પણ એક પ્રાકૃતિક પસંદગીનું ઉદાહરણ છે કે આપણે બેક્ટેરિયા છે અહીંયા બે પ્રકારના બેક્ટેરિયા છે એ અને બી બેક્ટેરિયાની બે જાત છે બ્લૂ અને રેડ અને આ જે છે એક માધ્યમ છે કે માધ્યમની અંદર એનો ઉછેર થાય છે માધ્યમની અંદર બેક્ટેરિયાનો ઉછેર થાય આ ચોક્કસ માધ્યમની અંદર એ અને બી બે જાતના બેક્ટેરિયાનો ઉછેર થાય હવે આપણે આ જે માધ્યમ છે એ બદલી નાખ્યું આ માધ્યમ છે એ બદલી નાખ્યું બદલાયેલ માધ્યમ માધ્યમ બદલી નાખું તો એ નવું જે માધ્યમ આપ્યું એ નવા માધ્યમમાંથી બેક્ટેરિયાની જાતિ એ છે એ પોષણ મેળવવા માટે સક્ષમ નથી એટલે ધીમે ધીમે લુપ્ત પામી અને માત્ર બી જાતિ છે એ જેમાં સર્વાઈવ થઈ એટલે બચી શકી તો આ શું સૂચવે કે જાતિ એ કરતાં જાતિ બી બેક્ટેરિયાની એ વધારે યોગ્ય છે એ આમાં પણ જીવી શકે અને બદલાયેલા પર્યાવરણમાં બદલાયેલા માધ્યમમાં પણ જીવી શકે કોઈ પણ માધ્યમમાં જીવી શકે તો ડાર્વિનનો સિદ્ધાંત શું કહે યોગ્ય તમ ચીરીન જીવી તાજે યોગ્ય વયે જીવશે બાકી બધાય નાશ પામશે તો જાતિ એ નાશ પામી હવે આ જાતિ બી છે એમાં થોડા થોડા ક્રમશઃ ફેરફાર થાય અને નવી જાતિનું નિર્માણ થાય આ રીતના નવી જાતિનું નિર્માણ થાય ઉદ્વિકાસ છે એના માટે જનનીક આધાર હોવો જોઈએ એટલે શું તો સૌથી પહેલા આપણે લેમાર્ક થી શરૂ કર્યું હતું કે લેમાર્કવાદ છે તો એને કીધું હતું ઉપાર્જિત લક્ષણો તો ઉપાર્જિત લક્ષણો વારસામાં ન આવે સચિન તેંડુલકર હોય એને ક્રિકેટ રમતા જન્મ પછી ટ્રેનિંગ લીધેલી છે તો એનો મતલબ એવો નથી કે એના છોકરો જન્મે એટલે ઘોડિયામાં ક્રિકેટ રમતો થઈ જાય એ વારસામાં ન આવે એને કોઈ વ્યક્તિ પીએચડી કરે કેમેસ્ટ્રીનું બાયોલોજીનું નોલેજ લે તો એના સંતાનની નોલેજ વારસામાં જન્મે ત્યારે એ ઉપાર્જિત લક્ષણો કહેવાય પણ જે ડીએનએ અને જનીન આધારિત લક્ષણો છે જે પેઢી દર પેઢી આપણે વારસામાં મળે તો ઉદ્વિકાસ છે જનીનિક આધાર હોવો જોઈએ અનુકૂલન ક્ષમતા વારસાગત હોય કો આપણે કીધું હમણાં જે આગળનું ઉદાહરણ આપ્યું હતું કે બેક્ટેરિયાની જાતિ બી નવા માધ્યમમાં પણ જીવી શકે છે તો એ નવા માધ્યમમાં જીવી શકે છે એ જે લક્ષણ છે એનું જેનીક હોવું જોઈએ વારસાગત હોવું જોઈએ તો એ પેઢી દર પેઢી જીવી શકે એમ એટલે જેનીક આધાર ધરાવે એવું અને અનુકૂલન ક્ષમતા છે કેવી હોવી જોઈએ વારસાગત આધાર હોય તો જ વારસાગત હોય એ તો આપણને ખબર જ છે ડાર્વીને જે કીધું હતું એને બે મુદ્દા આપ્યા કે શાખાકીય અવતરણ એટલે બ્રાન્ચિંગ ડિસેન્ટ અને પ્રાકૃતિક પસંદગી પ્રાકૃતિક પસંદગી તો આપણે બહુ સવિસ્તાર જોઈ લીધી ફુદાના ઉદાહરણમાં કે કાળું ફૂદું છે એ અત્યારે પસંદગી પામ્યું છે અને જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ નથી ત્યારે સફેદ ફૂદાની પસંદગી થઈ હતી એટલે પરિસ્થિતિ પ્રમાણે પસંદગી બદલાય છે બીજું એને કીધું તો શાખાકીય ઉત્તરણ આ સ્પીસીસ એક એટલે જાતિ એક છે એ જાતિમાંથી નવી જાતિ એટલે બીજી બહેની એમાંથી નવી જાતિ એટલે ત્રીજી બહીની એમાંથી નવી જાતિ એટલે ચોથી જાતિ બયની એમાંથી નવી જાતિ એટલે પાંચમી બહીની પેરેલલ પાછી બીજી ત્રીજી ચોથી જાતિ તો હોય જ તો આમ એક જાતિમાંથી શાખા આ શાખા નવી નવી શાખાનો ઉદભવ થયો ઉદ્વિકાસ છે આમાંથી આ બેનું આમાંથી આ બેનું આમાંથી આ બેનું એમાંથી આ બેનું એમાંથી આ બેનું તો આને કહેવાય શાખાકીય ઉત્તરણ એટલે કે બ્રાન્ચિંગ ડિસેન્ટ તરીકે ઓળખવામાં આવે પ્રાકૃતિક પસંદગીના પ્રકાર પ્રાકૃતિક પસંદગીના પ્રકારની જ્યારે આપણે વાત કરીએ તો પ્રાકૃતિક પસંદગીના ત્રણ પ્રકાર છે આ આકૃતિ એનસીઆરટીની છે એનું વર્ણન એનસીઆરટીમાં આપ્યું નથી અને આમાંથી નીટમાં પણ પૂછાયેલા પ્રશ્ન છે સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન અંગ્રેજી શબ્દ યાદ રાખવાના ડિરેક્શનલ સિલેક્શન અને ડિસ્ટ્રપ્ટિવ સિલેક્શન કારણ કે આ ડિસ્ટ્રપ્ટિવ સિલેક્શન છે એનું ગુજરાતી કંઈક વિશિષ્ટ રીતે કરેલું છે નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે ભંગાણ જનક વિકાસને કંઈક અલગ અલગ રીતે બધા એનું ટ્રાન્સલેશન કરે છે પણ સ્ટેબિલાઇઝિંગ ડિરેક્શનલ ડિસ્ટ્રપ્ટિવ ત્રણ પ્રકારનું સિલેક્શન હોય પ્રાકૃતિક પસંદગીના ત્રણ પ્રકાર છે પ્રાકૃતિક પસંદગી ત્રણ રીતે થાય પેલી પસંદગી શું તો કે મધ્યમ વર્ગની પસંદગી થાય મધ્યમ આ મેક્સિમમ જી અહીંયા જીવન છે શું કહેવા માગે છે કે જે બાળકનું જન્મ સમયે વજન પાંચ પોઈન્ટ પાંચ પાઉન્ડ હોય એટલે અતિશય ઓછું વજન પાંચ પોઈન્ટ પાંચ પાઉન્ડ એટલે અતિશય ઓછું લો વેઇટ બાળક એવા બાળકોનું બાળકના જન્મ પછી એને જીવતા રહેવાની શક્યતા ઘટી જાય જેનું વજન દસ કિલો દસ પાઉન્ડ હોય એટલે કે ઓવર વેઇટ હોય તો એ પણ જીવતા રહેવાની શક્યતા ઘટી જાય પણ એવરેજ સાત પોઈન્ટ ત્રણ પાઉન્ડ વજન ધરાવતા હોય એવા બાળકો છે મેક્સિમમ એનું હેલ્ધી કહેવાય અને જીવે તો ખૂબ જ ઓછું નહીં ખૂબ જ વધારે નહીં કેવું થયું મધ્યમ એવરેજ એટલે સ્ટેબિલાઇઝિંગ સ્થાયી પસંદગી હોય તો આ પ્રાકૃતિક પસંદગી હોય આ જીવે આનું મૃત્યુ થાય આનું મૃત્યુ થાય શક્યતા વધારે હોય બીજું ઉદાહરણ આપું કે જંગલમાં ખૂબ જ ઊંચા વૃક્ષો હોય ખૂબ જ ઊંચા વૃક્ષો તો વાવાઝોડું આવે ને પવન આવે તો એ તૂટી જવાની કે પડી જવાની એનો નાશ થવાની શક્યતા વધી જાય ખૂબ જ ઊંચા સાવ નાનકડા છોડવા હોય તો એને પૂરતો સૂર્યપ્રકાશ ન મળે ગાઢ જંગલ હોય તો નીચે સુધી સૂર્યપ્રકાશ ના મળે તો એ પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે અથવા તો જે ચરતા પશુઓ હોય તૃણહારી હોય એને ખાઈ જાય એટલે એની પણ શક્યતા કેવી રીતે ઓછી તો શું શું કહેવા માગે છે કે ખૂબ જ નીચા વૃક્ષો પણ ન સારા ખૂબ જ ઊંચા વૃક્ષો પણ ન સારા મધ્યમ ઊંચાઈના જે વૃક્ષો છે આ મધ્યમ ઊંચાઈના એને ન તૃણહારીનો ભય છે કે ન વાવાઝોડાનો ભય છે તો હંમેશા પસંદગી કોની થઈ મધ્યમની આને સ્ટેબિલાઇઝિંગ અથવા સ્થાયી પસંદગી કહેવાય બીજું છે ડિરેક્શનલ સિલેક્શન ડિરેક્શનલ સિલેક્શન છે એનું ઉદાહરણ છે આપણે હમણાં જ કીધું તો ઔદ્યોગિક મેલેનિઝમ ફૂદાવાડું અત્યારની પરિસ્થિતિમાં બે પ્રકારના ફૂદા હોય સફેદ ફૂદા અને કાળા ફૂદા તો અત્યારની પરિસ્થિતિમાં કોની પસંદગી થઈ કાળા રંગના ફૂદાની શું કામ હતું કે અત્યારે બ્રિટનમાં શું છે પ્રદૂષણ છે ઔદ્યોગિક ક્રાંતિ એવી પ્રદૂષણ થળ કાળા થઈ ગયા તો કાળા થળની અંદર જે કાળો રંગના ફૂદાથી મેચ થઈ જાય એટલે એનો શિકાર નથી થતો એટલે પસંદગી કોની થઈ જીવવા માટે તો કે કાળા રંગની અને આનું મૃત્યુ થઈ ગયું તો બેમાંથી એકની પસંદગી થઈ આની પસંદગી થઈ આની પસંદગી નથી થતી આમાં મધ્યમની પસંદગી નથી થતી જો કાળા રંગની પસંદગી થઈ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની વાત કરીએ ઔદ્યોગિક ક્રાંતિ નથી થઈ એ પહેલાં એ પહેલાં લાઇકેન હતું લાઈકરને કારણે વૃક્ષના થડ કેવા હતા સફેદ હતા તો સફેદમાં કોની પસંદગી થતી સફેદની સફેદ હુદાની તો ત્યારે કેવો આલેખ બને આવો આલેખ બને આમ તો સફેદની પસંદગી થતી કાળાની પસંદગી ન થતી જો આવો મિક્સ આલેખ આપેલો હોય ડબલ આલેખ આમ અને આમ અને આમ અને આમ એટલે કા આ પસંદગી થાય અથવા આ પસંદગી થાય બેની પસંદગી નથી થતી બે માંથી એકની પસંદગી કોઈ પણ એક દિશામાં કાં ડાબી બાજુ કાં જમણી બાજુ તો એને શું કહેવાય ડિરેક્શનલ આમાં ડાબી અને જમણીની બરાબર મધ્યમની પસંદગી થાય ડિસ્રપ્ટિવ સિલેક્શન એ શું કહે છે સસલાની વસ્તી હોય કે સસલા છે એની ત્વચાનો રંગ એ અપૂર્ણ પ્રભુતા દર્શાવે ત્રણ પ્રકારના સસલા હોય કાળા રંગના સસલા સફેદ રંગના સસલા અને ભૂખરા રંગના હવે કાળા પથ્થરની અંદર કાળા રંગના સસલા હોય એની પસંદગી થઈ કાળો રંગ એટલે કાળા પથ્થરમાં એની એનું રક્ષણ થઈ જાય કાળા પથ્થરમાં કાળા સસલા છે દુશ્મનોથી બચી શકે સફેદ પથ્થરમાં સફેદ રંગના સસલા છે એનું વચન થાય ટૂંકમાં એ મૃત્યુના શિકારીથી બચી શકે પણ ભૂખરા રંગના જે ત્વચા ધરાવતા સસલા છે આ ભૂખરો રંગ છે એ કાળા પથ્થરમાં પણ દેખાય સફેદ પથ્થરમાં દેખાય એનો શિકાર થઈ જાય એટલે ટૂંકમાં એ મૃત્યુ પામે એમ કહી શકે તો પસંદગી કોની થાય આની પણ પસંદગી થઈ આની પણ પસંદગી થઈ આની પસંદગી ન થાય જો આ આલેખ આમ એમ જેવો છે તો આ આલેખ એમ જેવો લાગે પણ અહીંયા આમ સરણગ આલેખ છે આ તો મેં આખો આલેખ આપેલા આમ અને આમ ક્રોસમાં આપેલો છે બે ડબલ આલેખ આપેલા છે આમ આમાં બેયની પસંદગી થાય આમાં આમાંય બેયની પસંદગી થાય આની પસંદ સોરી આ બેમાંથી એકની પસંદગી થાય કાં કાળા રંગની પસંદગી થાય કા સફેદની બેમાંથી એકની આમાં બેયની પસંદગી થાય તો આ ત્રણ પ્રકારનું પ્રાકૃતિક પસંદગી કહી શકાય ભિન્નતાનો ઉદ્ભવ શું છે હવે ડાર્વિનનો પહેલો જ મુદ્દો હતો કે ભિન્નતા થાય દરેક સજીવ છે એકબીજા કરતા જુદું છે કોઈનો રંગ કાળો છે કોઈનો રંગ સફેદ છે ફૂદાની વાત કરીએ તો તો એ ભિન્નતા કઈ રીતે ઉદ્ભવે એ ડાર્વિનને ખબર નથી હતી ડાર્વિનને અને જાતિ નિર્માણ કેમ થાય પણ ડાર્વિનને ખબર નથી એટલે ડાર્વિન આ બાબતે ઊગણ્યો હતો તો એની ઉપર એને મૌન રહ્યો અત્યારે તો આપને ખબર કે ભિન્નતા માટે જવાબદાર ડીએનએ છે ભિન્નતા માટે રંગસૂત્રો પર આવેલા જનીન જવાબદાર છે એક સંકરણના પ્રયોગ દ્વિસંકરણના પ્રયોગ મેન્ડલનું જનીન વિદ્યાનું જ્ઞાન આપણી પાસે આવી ગયું હોય તો ભિન્નતા માટે જવાબદાર ઘટકો રંગસૂત્ર જનીન અને ડીએનએ ની સંપૂર્ણ માહિતી આપણી પાસે છે ડાર્વીને આ બાબતની કંઈ ચર્ચા કરેલી નથી ત્યાર પછી વીસમી સદીના પ્રથમ દશકામાં યુગો ધ બ્રિજ યુગો ધ બ્રિજ નામનો વૈજ્ઞાનિક એને ઇવનિંગ પ્રાઇમ એટલે કે રાતરાણીના છોડ ઉપર રાતરાણીના છોડ ઉપર કાર્ય કર્યું હતું એને શું કીધું હતું કે રાતરાણીના પુષ્પની અંદર અચાનક જ વિકૃતિ આવી ગઈ અચાનક આવતી વિકૃતિ વિકૃતિ પણ આપણે ભણી ગયા ડીએનએ માં આવતી વિકૃતિ જો રંગસૂત્રની વિકૃતિ એટલે પ્લોઈડી જનીનિક વિકૃતિ અને પોઈન્ટ મ્યુટેશન સિકલ સેલ એનેમિયા માત્ર એક જ નાઇટ્રોજન બેઝ છે એ બદલી જાય તો એના કારણે ઉદ્ભવતી વિકૃતિ થેલેસેમિયા ના બધું તો ઇવનિંગ પ્રાઇમ રોજમાં અચાનક વિકૃતિ આવી અને અચાનક વિકૃતિ આવી એટલે અચાનક એક જુદું જ લક્ષણ એક જ પેઢીમાં જુદું લક્ષણ જોવા મળ્યું એટલે એકાએક આવતું જુદા પણ એકાએક ક્રમશણની ડાર્વીને કીધું પેઢી દરપેટી દરપેટી દર પેઢી એમ થોડો 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 ફેરફાર આવે આને વિકૃતિ કહેવાય અને એને કારણે હું વિકાસ થાય એવું કોને કીધું તું યુગોદબરી છે પણ ડાર્વીને શું કીધું તું કે નાની ભિન્નતા એને વિકૃતિની ભિન્નતા ઉપર ભિન્નતા એટલે હું ભિન્તા અને પુનઃ સંયોજન ભિન્નતા અને પુનઃ એની ઉપર અને વિકૃતિ ન કહેવાય વિકૃતિ છે એ દિશાહીન અને અવ્યવસ્થિત છે વિકૃતિ છે એ દિશાહીન અને અવ્યવસ્થિત છે એટલે આવી રીતના રેન્ડમલી થાય અને જ્યારે ડાર્વિનની ભિન્નતા છે એ નાની અને દિશીય છે એમ સરળતાથી જટિલતા તરફ આગળ વધે નાની અને ચોક્કસ દિશામાં આગળ વધતી છે દાખલા તરીકે આપણે આગળનું આપણું ઉદાહરણ હતું અત્યારે બ્રિટનમાં કાળા રંગના ફુદા કાળા રંગના ફૂદા પ્રાકૃતિક પસંદગી પસંદગીપાયમાં છે કાળા રંગના ફૂદા પ્રાકૃતિક પસંદગી છે આ કાળા ફુદા ઉપર શિકારી પક્ષીઓને દેખાતો નથી કારણ કે બેકગ્રાઉન્ડમાં મેચ થઈ જાય છે પ્રદૂષણને કારણે આ કાળા ફુદામાં વિકૃતિ આવે શું આવે વિકૃતિ અને એના આલ્બિનિઝમ નામનો રોગ થાય ને એના કાળા ફુદાથી સફેદ ફુદા થઈ જાય તો શું થાય તો એ જ વિકાસ ના થાય જો એ સફેદ રંગના ફૂદા થઈ જાય તો શિકારી મંડે એનો શિકાર કરવા એ પ્રકૃતિમાં પસંદગી ના પામે અને એ લુપ્ત થઈ જાય તો અહીંયા વિકૃતિ છે એ વિકૃતિ નેગેટિવ થઈ કે પ્રકૃતિમાં પસંદગી ન પામી આમ નેગેટિવ થઈ આમ નીચે ઉતરતી એનાથી ઊંધું વિચારીએ કે સફેદ ફુદા છે જેનો અત્યારે શિકાર થાય છે બિચારા પ્રકૃતિમાં પસંદગી નથી પામતા માની લો કે એમાં વિકૃતિ આવે અને એમાં મેલેનીનું સંશ્લેષણ વધી જાય ને સફેદ ફુદા છે એ કાળા થઈ જાય તો એ પ્રકૃતિમાં પસંદગી પામે ને પ્રકૃતિમાં પસંદગી પામે તો એ ઉદ્વિકાસ છે એ પોઝિટિવ વિકૃતિ કહેવાય એટલે વિકૃતિ આમય થાય ને આમય થાય એટલે રેન્ડમ થાય જ્યારે ભિન્નતા હંમેશા સરળમાંથી જટિલતા તરફ આ છે નાની હોય ને આ મોટી હોય આમ ડાર્વિન માટે ઉદ્વિકાસ ક્રમિક પ્રક્રિયા છે ક્રમબદ્ધ થતી પ્રક્રિયા છે જ્યારે ધ વ્રિજ એ વિકૃતિ જાતિ નિર્માણ છે એમ કીએ અને આ એકાએક થતી મોટી વિકૃતિને સેલ્ટેશન કીધું મોટી વિકૃતિ એટલે એને શું કહેવાય સેલ્ટેશન મોટી વિકૃતિ માટેનો શબ્દ એ જ ઉદ્ધ વિકાસ માટે જવાબદાર છે તો કમ્પેરિઝન કરીએ તો યુગોધ વ્રિજ કરતા ડાર્વિન છે યુગોધ વ્રિજ કરતા ડાર્વિનનો સિદ્ધાંત વધારે સચોટ છે પણ યુગોધ બ્રિજને પણ આપણે અવગણી શકીએ નહીં એટલે આ બંનેનું જે કોમ્બિનેશન છે એ આધુનિક રીતે આપણે સ્વીકારવું રહ્યું આ બંનેના કોમ્બિનેશનને આપણે આધુનિક રીતે સ્વીકારી શકીએ નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ અનુકૂલિત પ્રસરણ અનુકૂલિત પ્રસરણ ઓશ્બર્ણ એને અનુકૂલિત પ્રસરણના સિદ્ધાંતનું સૂચન કર્યું હતું અનુકૂલિત પ્રસરણનો સિદ્ધાંત કો નહીં પડતો ઓશ્બર્ણ ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગિલાપેગો સ્ટાપુ ઉપર ગયા હતા ડાર્વિનનો મોટા ભાગનું વર્ગ છે એ ગિલાપેગો સ્ટાપુ ઉપર અને ત્યાં એક પક્ષી જોયું એ પક્ષીને અત્યારે ડાર્વિન ડાર્વિન નામ આપ્યું છે ચકલી જેવું પક્ષી છે નાનકડું કે કાળું પક્ષી કે જેને પાછળથી ડાર્વિન કર્યું એટલે એને ડાર્વિન તરીકે ઓળખવામાં આવ્યું છે આ ડાર્વિન ફિંચ છે આ એક જ પક્ષી છે પણ એક જ પક્ષીની આદત અલગ અલગ છે જો આ વેજીટેરિયન ટ્રી ફ્રિંચ વેજીટેરિયન એટલે શાકાહારી અને વૃક્ષમાં રહેતું પક્ષી છે લાર્જ ટ્રી ફિંચ મોટા વૃક્ષમાં રહેતું પક્ષી છે આ નાના વૃક્ષમાં રહેતું પક્ષી છે આ વુડ પીકર ફિંચ છે એક જ પક્ષી છે પણ એનો આકાર જુઓ ચાંચનો આકાર બદલી જાય એવી રીતના આ કેક્ટસ ઉપર રહેતું પક્ષી છે આ ગ્રાઉન્ડ ઉપર રહેતું પક્ષી છે આ મીડિયમ ગ્રાઉન્ડ ઉપર રહેતું છે એટલે એનો ખોરાક અલગ છે કોઈ શાકાહારી છે કોઈ માંસાહારી છે કોઈ દાણા ખાય છે એટલે જેમ એની આદત બદલે એમ એની ચાંચની અંદર ફેરફાર જોવા મળ્યો એક જ પક્ષીઓ એક જ જાતિ છે અલગ અલગ પક્ષી નથી એક જ પક્ષી પણ એક જ પક્ષી છે એની ખોરાકની આદતને કારણે ખોરાકની આદતને કારણે એની ચાંચની અંદર ફેરફાર જોવા મળે છે તો આને આપણે કહેવાય અપસારી ઉદ્વિકાસ કે પૂર્વજો એક જ છે કોઈ સીડ ખાય આ બધા સીડ ખાય છે પછી કોઈ કેક્ટસ ખાય કોઈ કીટકો ખાય છે ઇન્સેક્ટ ખાય ઇન્સેક્ટ ખાય અને કોઈ ફ્રૂટ ખાય એટલે ફળ ખાય કીટકો ખાય કીટકો ખાય કીટકો ખાય કીટકો ખાય કેક્ટસ ખાય છે કે દાણા ખાય એટલે કે સીડ ખાય એમ એની ચાંચની અંદર પરિવર્તન જોવા મળે છે આદત મુજબ તો આને જુદી જુદી દિશામાં ફંટાતો ઉદ્વિકાસ અલગ અલગ દિશામાં ફંટાતો ઉદ્વિકાસ એટલે ડાયવર્જન્ટ ઇવોલ્યુશન ડાયવર્જન્ટ અથવા તો અપસારી ઉદ્વિકાસ કહેવાય અને એને કહેવાય અનુકૂલિત પ્રસરણ એડેપ્ટિવ રેડિયેશન થયું જુદી જુદી દિશામાં થયેલું પ્રસરણ અનુકૂલન થાય ફ્રૂટ ખાવા માટેનું અનુકૂલન દાણા ખાવા માટેનું અનુકૂલન ફ્રૂટ ખાવા માટેનું અનુકૂલન ઇન્સેક્ટ એટલે કે કીટકો ખાવા માટેનું અનુકૂલન આ અનુકૂલિત પ્રસરણ છે જુદી જુદી દિશામાં એનું બીજું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સોપિયલ માર્સોપિયલ એટલે કોથળીધારી જેના પેટે કોથળી હોય એને માર્સોપિયલ કહેવાય આવું એક જ ઉદાહરણ બધાને ખબર હોય કે કાંગારુ કાંગારુને બધા ઓળખે છે કે કાંગારુના પેટે કોથળી હોય અને એના બચ્ચા છે એ કોથળીની અંદર એની સાર સંભાળ રાખે આવું એક જ પ્રાણી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે પણ એવા ઘણા બધા હોય અને જે પણ પ્રાણી કોથળીધારી હોય એને માર્સુપિયલ્સ કહેવાય તો એ પણ એડેપ્ટિવ રેડિયેશન આ પણ અપસારી આ બધા જ માર્સુપિયલ છે આ બધા જ કેવા છે માર્સુપિયલ છે આ બધા જ માર્સુપિયલ છે એનો મતલબ કે એક જ પૂર્વજોમાંથી ઉદ્ભવ થયો હોય આ એક જ પૂર્વજોમાંથી આ બન્યું આ બન્યું આ બીનું આ બીનું આ બધા જ એક જમાંથી બહીના એટલે માર્સુપિયલ્સ છે એનો ઉદ્ભવ એક જ પૂર્વજોમાંથી જુદી જુદી દિશામાં થયો તો એને પણ શું કહેવાય અપસારી ઉદ્વિકાસ અનુકૂલિત પ્રસરણ એને શું કહેવાય અનુકૂલિત પ્રસરણ અને મોટે ભાગે એનો વિકાસ ક્યાં થયો તો ઓસ્ટ્રેલિયન ટાપુ ઉપરના ખંડમાં ઓસ્ટ્રેલિયા ખંડની અંદર આપણે કાંગારું પણ આપણે ત્યાં જોવા મળે છે ત્યાર પછી જોઈએ કન્વર્જન્ટ અથવા તો અભિસારી ઉદ્વિકાસ જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં એટલે કે જુદા જુદા વિસ્તારમાં એક અહીંયા રહેતું એક દૂર રહેતું હોય બેના વસવાટ અલગ હોય એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો એને અભિસારી ઉદ્વિકાસ કહેવાય હવે જો આપણે હમણાં આ ખાસ ધ્યાન રાખજો ખાલી માર્સોપિયલ્સ છે ખાલી માર્સોપિયલ્સ માર્સોપિયલ મોલ માર્સોપિયલ એન્ટિટર માર્સોપિયલ માઉસ સ્પોટેડ કસકસ આ બધું જે છે તસ્માનિયન વલ્ફ આ બધા જ માર્સોપિયલ છે એ એકબીજાની સાપેક્ષમાં જુઓ ને તો એને શું કહેવાય એકબીજાની સાપેક્ષમાં ડાયવર્જન્ટ ઉદ્વિકાસ અપસારી ઉદ્વિકાસ અહીંયા માર્સોપિયલ્સ છે બધા

નુંબેટ બે આ ઉંદર છે તો આમાં ઉંદર છે સામાન્ય ઉંદર જે સસ્તનમાં આવે અને માર્સુપિયલ ઉંદર કે જેને પેટે કોથળી છે તો 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 જ્યારે આમ જોડ એને એને કહેવાય કહેવાય કન્વર્જન્ટ કન્વર્જન્ટ ઉદ્વિકાસ શું અથવા અભિસારી ઉદ્વિકાસ અભિસારી ઉદ્વિકાસ એટલે હું તો કે બે જુદા જુદા પૂર્વજોમાંથી એક સરખા લક્ષણો ઉદ્ભવ્યા આ ઉંદર દાખલા તરીકે પણ એક માર્સુપિયલ્સ અને એક સસ્તન માર્સુપિયલ ઉંદર સસ્તન ઉંદર જો અહીંયા ઉંદર છે

ઉદ્વિકાસના સિદ્ધાંતો લેમાર્કનો સિદ્ધાંત ભલે ખોટો હતો પણ સુકામ ખોટો હતો એ સમજ્યા ડાર્વિનનો સિદ્ધાંત આપણે સમજ્યા ડાર્વિનના સિદ્ધાંતની આજુબાજુમાં જેને મદદ કરી યુગ વ્રિજ છે કે બીજા અન્ય વૈજ્ઞાનિકોએ એ બધું આપણે અને એના પ્રત્યક્ષ ઉદાહરણ કે કઈ રીતે પ્રકૃતિમાં પસંદગી પામવી પ્રાકૃતિક પસંદગીવાદ હકીકતે છે શું તો કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ યોગ્યતમ ચિરંજીવિતા કુદરત કહે છે હું નથી કહેતો ભગવાન કુદરત કે આ પૃથ્વી ઉપર એવી જ સજીવો એવા જ જીવો છે એ જીવશે કે જે ફિટ છે જે સર્વાઈવ છે જે સંઘર્ષ કરશે ડરવી મુદ્દો જીવન સંઘર્ષ પણ જેને સંઘર્ષ નથી કરવો એ સો આરામની જિંદગી જીવી છે કાંઈ કરવું નથી મહેનત કરવી નથી તો એ સફળતા નહીં મેળવે તમારા કિસ્સામાં આપણે એવું છે કે અત્યારે બદલાયેલી પરિસ્થિતિ છે સ્કૂલ અને હોસ્ટેલ બંધ છે ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરો છો તો બદલાયેલી પરિસ્થિતિ છે હવે અમને પરિસ્થિતિમાં ન ગમે ન ગમે તો નિષ્ફળતા મેળવો ન ગમે તો નિષ્ફળતા મેળવો પણ બદલાયેલી પરિસ્થિતિમાં જે અનુકૂલન કેળવશે બદલાયેલી પરિસ્થિતિમાં જે સક્ષમ બની અને સંઘર્ષ કરી અને આગળ આવશે એ સફળતા મેળવશે એને જ કહેવાય સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એને જ કહેવાય યોગ્યતમ ચિરંજીવિતા તો યોગ્યતમ ચિરંજીવિતાનો સર્વાઇવલ ઓફ ફિટેસ્ટનો નિયમ ડાર્બિનનો નિયમ જે બાયોલોજીકલ છે અત્યારની પરિસ્થિતિમાં તમારા ઉપર લાગુ પડો કે કોરોનાની પરિસ્થિતિમાં પરિસ્થિતિ બદલાઈ તો આપણે લુપ્ત નથી થવાનું આપણે કંઈ જવાનું નથી પણ સંઘર્ષ કરવાનો છે અને એમાં પણ શ્રેષ્ઠ રિઝલ્ટ આપવાનું છે કોઈપણ જગ્યાએ કોઈપણ પરિસ્થિતિમાં રહીએ આપણે ક્યારેય નિષ્ફળ નથી થવાનું હંમેશા સફળ જ થવાનું છે એ આ લેક્ચરનો આજનો એક ઉદ્દેશ છે સાથે સાથે એ પણ ધ્યાન રાખજો બેસ્ટ ઓફ લક હે